મસ્તમાં છે ને રંગબેરંગી ફુગ્ગા. આ માથે કફન બાંધ્યું છે એ તમારી ટીમ, અને કેડે કંદોરો જેમણે બાંધ્યો છે એ તમારી ટીમ, બરાબર? તો કેડે કંદોરો વર્સિસ માથે કફન શું કરવાનું છે? બંને ટીમ પાસે 10-10 ફુગ્ગા છે. આપણી સભ્યતા, આપણો જે નેચર છે, આ સભ્યતાને છોડે આપણે આપણા નેચરને પકડી રાખવાનો. અને આપણા બધાનો નેચર શું? આપણા ઘરમાં કેટલું છે જોવા કરતા પહેલા પડોશીના ઘરમાં કેટલું છે એ જોવાનો. આપણો માળ ઉપર ખેંચાય કે ના ખેંચાય પેલાનો ખેંચાવો ના જોઈએ. એટલે આપણે આપણા ફુગ્ગા સાચવવાના, પણ સામેવાળાના ફોડવાના. જે ટીમના બધા ફુગ્ગા ફૂટી જશે એ ટીમ વિજેતા. બહાર ગઈ, શું વિજેતા? એ ટીમ ગઈ. તમારે કઈ રીતે સાચવવા, કઈ રીતે સામેવાળાના ફોડવા, ક્યાં જવું, અહીંયા રહેવું, અહીંયા જવું, જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો, પણ આ ગાર્ડનની બહાર નહીં. હા, ગાર્ડનની બહાર નહીં. જેનો એક પણ ફુગ્ગો બાકી રહેશે એ વિજેતા. ઓકે, રેડી સ્ટેડી એન્ડ ગો. જેમના બહાર આવી જાઓ, જેમના બંને ફુગ્ગા ફૂટી ગયા અહીંયા આવી જાઓ, બંને ફુગ્ગા ફૂટી ગયા અહીંયા આવી જાઓ. જોજો, માથે કફન વાળા આગળ ચાલી રહ્યા છે, કમર કે કમર વાળા આગળ ચાલી રહ્યા છે? બેન, કમર વાળા આગળ ચાલી રહ્યા છે. બેન, કડી થી કલોલ ના પહોંચી જતા, આ કડીમાં જ રહો. આવો આવો આવો, મેદાનમાં આવો. મેદાનમાં રહો, આટલી